ક્લાઉડ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. દેવ દિવાળી તુલસી વિવાહ જેવા તહેવારોનું મહત્વ જાણીએ પરમ પૂજ્ય 1008 જ્યોતિર્નાથજી પાસેથી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ, સાણંદ પાસે આવેલી ટાઉનશીપને નિયમ વિરુદ્ધ પરમિશન અપાઈ છે. હાર્દિક સામે કોંગ્રેસ લાચાર, નીતિન પટેલનો આક્ષેપ. બિગ શોટ એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદમાં ડોગ શો નું આયોજન. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો થશે આવતીકાલથી પ્રારંભ. રાજણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ. રાજણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. આગામી સપ્તાહમાં આવનારા ધાર્મિક તિથિઓ જેમાં કે દેવ દિવાળી, તુલસી વિવાહ, ગુરુ નાનક જયંતી તેમજ શુભમ ભાવતું. 31મી તારીખે સરદાર પટેલ જયંતી દિવસે પ્રબોધિની એકાદશી, દેવઉઠી 11, ચતુર્માસ સમાપ્ત થાય. 1 તારીખે ગરુડ 12 એટલે ગરુડ દ્વાદશી કહેવાય. 4 તારીખે દેવ દિવાળી, ગુરુ નાનક જયંતી, તુલસી વિવાહ, હેમચંદ્રાચાર્યની જયંતી. સરદાર પટેલની વાત કરે તો ગુજરાતના પરોતા પુત્ર 1875 નડિયાદ ખાતે જન્મ થયેલો લોખંડી પુરુષનું બિરુદ મેળવનાર, ખેડા સત્યાગ્રહથી બોડેલી સત્યાગ્રહ જેવા કેટલાય સત્યાગ્રહોને ઓપ આપનાર અને રાષ્ટ્રનું એકત્રીકરણ કરી રાષ્ટ્રને એક મુકામ પર લાવનાર, જુદા જુદા રાજકર્તાઓ અત્યાર સુધી આવ્યા આઝાદી પછી, તે દરેક રાજકર્તાએ સમય અનુસાર દેશના હિતમાં ઘણા બધા પગલાં લીધા અને તે પગલાઓ લીધે આજે આ દેશ અર્થતંત્રની એવી મુકામ પર ઉભો છે કે વિશ્વની અંદર ખભે ખભા મિલાવી અને એક ભારત વર્ષ મહાઅભિયાનમાં જોડાઈ ગયો છે. આ જે દેશના ખમીરવંતા લોકો હતા તે દરેક વ્યક્તિના લીધેલા પગલા, તે સમયની પરિસ્થિતિ દરેકે સમજવાની જરૂર છે. આજે સમાજ જે ધરોહર પર ઉભો છે તે ધરોહર ને મજબૂત કરનાર આવા બિરલાઓને સતત નમન. અને ગુજરાતના હોવાથી ખમીરવંતી ગુજરાતના નબીડા એવા સરદાર પટેલની જયંતીએ આપ સૌને શુભકામના. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ તેલાવી ગામ પાસે આવેલી મેગા ટાઉનશીપમાં ભાજપ સરકાર દ્વારા નિયમ વિરુદ્ધ પરમિશન અપાય છે તેવો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. આક્ષેપની સાથે તેમણે એવું કહ્યું છે કે પરવાનગી આપવામાં ₹500 કરોડ જેટલું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળ જ્યુડિશિયલી કમિશન નિમવાની ભાજપના ભ્રષ્ટાચારોની સામેની તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ તેલાવી ગામમાં લગભગ 12,00,000 ચોરસ મીટર જમીન અને એ ગોકુળધામ નામની એક ટાઉનશીપ, મેગા ટાઉનશીપ એને વિકસાવવાની અરજી હતી. હવે એ નિયમ પ્રમાણે બધું જ બરોબર હોય તો પછી આગળ વધારે, નહીં તો નીચેથી જ ઉપર ના જાય. પરંતુ
આ ભગદાર બિંદર એવા હતા કે ઉપરથી પ્રેશર કરાયું અને એ ફાઇલ મૂકવા પાત્ર નહોતી, છતાં પણ આમાં જે નોંધ મુકાય છે એ પ્રમાણે સિનિયર ઔડાના સિનિયર નગર નિયોજક શ્રીની સૂચનાથી પ્રકરણે રજૂઆત કરેલ છે અને એના ચકાસણી પત્રકો સાથે આ હું સિનિયર નગર નિયોજક શ્રી ની સૂચના પ્રમાણે મૂકું છું, એમ લખું છે. અને એ ફાઇલ મુકાય, મુકાયા પછી એની સ્ક્રુટિની થવાની અને એમના મુખ્ય કારોબારી અધિકારી જે આઈએએસ હોય એ પરવાનગી આપવાના અધિકારો એમની પાસે હોય છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ એક પત્રકાર પરિષદમાં ભાજપના રૂપિયા 500 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ તેલાવી ગામ પાસે આવેલ મેગા ટાઉનશીપમાં ભાજપ સરકારે નિયમ વિરુદ્ધ પરવાનગી આપી છે, જે અંગેનો તપાસ કરતા તેમાં 500 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ આચરાયું છે તેવો આક્ષેપ પણ કર્યો હતો અને તેની ન્યાયિક તપાસ કરવા માટેની માંગણી પણ કરી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને 3 તારીખ સુધીમાં પોતાનું સ્ટેન્ડ નક્કી કરવા માટેની અલ્ટિમેટમ આપ્યું છે, જે સંદર્ભે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષો જૂની પાર્ટી કોંગ્રેસ હાર્દિક સામે લાચાર છે તેવું લાગી રહ્યું છે. આક્ષેપની સાથે તેમણે એમ કહ્યું હતું કે હાર્દિકે આપેલી ચીમકીથી કોંગ્રેસ અસમંજસમાં મુકાઈ ગઈ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો સ્પષ્ટતા નહીં કરાય તો રાહુલ ગાંધીની સુરતની રેલી સભા ખોરવી નકાશે. આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ તથા હાર્દિક પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને ઓબીસી કે ઈબીસીના અનામત મુદ્દે હાર્દિક પટેલને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા કહ્યું છે, કેમ કે ભાજપે ઈબીસી તો આપવાની જાહેરાત કરી છે તો અને તેનો કાયદો પસાર કર્યો છે ત્યારે તેને ફગાવી દઈ ઓબીસી અનામતની માંગણી કરવામાં આવી. હવે કોંગ્રેસ સાથે હાર્દિક કઈ અનામત સ્વીકારવાની વાત કરે છે એ મુદ્દે સ્પષ્ટ કરવા તેઓએ માંગણી કરી છે. આંદોલન કરવા લોકોનું જીવન ગુમાવવું પડ્યું એવું આંદોલન કર્યું, કરોડો રૂપિયાની સરકારી ખાનગી મિલકતોનું નુકસાન થયું એવું આંદોલન કર્યું, હડતાળો પડી, વેપાર ધંધા ઉદ્યોગ ખોરવાઈ ગયા, 6 કરોડ ગુજરાતીઓને હાડમારી પડી અને હવે તમને પ્રમુખ્યા જો થયું હોય કે આર્થિક અનામત લેવાથી પાટીદાર સમાજને સંતોષ થઈ જવાનો છે તો હાર્દિક આ તારી ભૂલ છે. કોઈ સમાજ તારી હવે આવી જૂઠી વાતોમાં આવવાનું નથી. તારામાં તાકાત હું સંમત છું. એ આંદોલન શરૂ કર્યું હતું સમાજે એટલા માટે ટેકો કર્યો હતો કે ઓબીસીમાં અનામત મેળવવા સમાજની ઈચ્છા હતી. ઓબીસીમાં જો તમે અનામત ઉપાઈ શકો તો તમે સ્વીકાર્ય બનો છો, પણ ઓબીસીમાં અનામત ના અપાવો. કોંગ્રેસના નેતા ભરતસિંહજીએ કાલે સ્પષ્ટ કર્યું છે, જે અમે પણ વારંવાર સ્પષ્ટ કરી ચૂક્યા છીએ, 49% આર્થિક 49% જે બધાની અનામત છે ઓબીસીની, અનુસૂચિત જાતિની અને અનુસૂચિત જનજાતિની, તેમાં બંધારણીય રીતે કોઈ ફેરફાર શક્ય નથી. 49% કરતા વધુ અનામત આપી શકાય નહીં એવા નામદાર સુપ્રીમ કોર્ટના વારંવારના ઝુંબેશ છે. આ બધું જાણતા હોવા છતાં કોંગ્રેસના કેટલાક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા નેતાઓ સહિત બધાએ પાટીદાર સમાજને સતત ગેરમાર્ગે દોરવાનું એમના રાજકીય બદ ઇરાદા પૂછવા માટે જે પ્રયત્ન કર્યો છે, પણ હવે પાટીદાર સમાજ
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં જનતાને વિશ્વાસ ગુમાવી બેઠેલી કોંગ્રેસ અને તેની નબળી પ્રાદેશિક નેતાગીરી હવે આયાતીઓનો સહારો લેવો પડે છે, એટલે જ તો કોંગ્રેસ નબળી પડી ગઈ છે. હાર્દિકને પોતાની વાત મનાવવા માટે આપેલી ધમકી સામે બોલવાની નૈતિક હિંમત પણ તેમની પાસે નથી. કોંગ્રેસનું હાર્દિક ગમે તેટલું અપમાન કરે તેના તેમ છતાં પણ ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તેની સામે બોલવા અસમર્થ છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી પાટીદાર અનામત મુદ્દે ગોળ ગોળ વાત કરી પાટીદારોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે હાર્દિક મૂળ આંદોલન ઓબીસીમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે શરૂ કરતા સમાજ તેની સાથે જોડાયો હતો. હવે કોંગ્રેસ સાથેની ગોઠવણ મુજબ એકાદ બે દિવસમાં હાર્દિક અને પાસના કેટલાક નેતાઓ તેમની બેઠક યોજશે અને આ બેઠક પછી દિલ્હી જઈ કપિલ સિબ્બલ જેવા નેતા સાથે હાર્દિકની બેઠક કરાવી રાહુલ ગાંધીની સભામાં અથવા તો સભામાં 20% ઈબીસી અનામતની જાહેરાત કરશે તેવું નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. બિગ શોટ એન્ટરટેનમેન્ટ દ્વારા ભારતના મોસ્ટ હેપિંગ ડોગ ફેસ્ટનું અમદાવાદમાં કેન્સવિલા ગોલ્ફ એકેડેમી ખાતે 19 નવેમ્બરના રોજ આયોજન કર્યું છે. આ શોનું મુખ્ય આકર્ષણ પેટ ગ્રુમિંગ કોમ્પિટિશન, ડોગ પ્લે ઝોન, એક્ઝિબિશન ઓન ધ વર્લ્ડ ઓફ ડોગ, લાઈવ પેઇન્ટિંગ કોમ્પિટિશન, પેટ ગ્રુમિંગ વર્કશોપ, ડોગ ટ્રેનિંગ વર્કશોપ જેવા છે. આ શો અંગે ઇવેન્ટમેન્ટ ચીફ ઓર્ગેનાઇઝર દેવ ગુપ્તાએ જણાવ્યું કે અમે પ્રથમવાર આ શોનું આયોજન અમદાવાદમાં કરી રહ્યા છીએ, જ્યાં અમે ભારતના મોસ્ટ હેપિંગ ડોગના અલગ અલગ વિચારો લઈને આવ્યા છીએ. और हम लोग डॉग फेस्ट से हैं. फर्स्ट टाइम गुजरात में हम लोग ये डॉग फेस्ट ऑर्गेनाइज कर रहे हैं. एक फुल डे फन डे आउट है जिसमें बहुत सारी एक्टिविटीज़ होंगी. इसमें पेंटिंग कॉम्पिटिशन है, इसके अंदर वर्ल्ड ऑफ डॉग्स के ऊपर एक एग्जीबिशन है. ये फुल डे आउट है, इसमें फैमिलीज अपने डॉग के साथ में आने वाली हैं. अराउंड हम लोग 500 to 700 डॉग्स यहाँ पर एक्सपेक्ट कर रहे हैं और 5000 के आसपास क्राउड एक्सपेक्ट कर रहे हैं. तो हम चाहते हैं कि एक गुजरात का और अहमदाबाद का सबसे हैपनिंग एक डॉग शो हो, उसके लिए हम बहुत कोशिश कर रहे हैं. और इसमें ऐसे एलिमेंट्स हैं कि जो भी लोग आएंगे उनको फर्स्ट टाइम एक्सपीरियंस होने वाला है. जो अहमदाबाद में फर्स्ट टाइम हो रहा है तो एक बार कुछ नया क्या, इसमें काफ़ी सारी चीज़ नहीं है. इसमें डॉग्स के जो कॉम्पिटिशन के टाइटल्स हैं अहमदाबाद के बेस्ट डॉग्स यहाँ पर निकालने वाले हैं हम लोग. इस शो के अंदर हैवीएस्ट डॉग जिसका वेट सबसे ज़्यादा होगा उसको भी अवार्ड है, टॉलेस्ट डॉग को अवार्ड है, स्मॉलेस्ट डॉग ब्रीड जो होगी उसको अवार्ड है, और बेस्ट ऑफ ब्रीड है, बेस्ट डॉग इन शो है. ऐसे काफ़ी सारे टाइटल्स हैं जो बाकी शोज में नहीं होते हैं, हमारे शो में हैं. ખાસ આકર્ષણમાં અમે ડોગ ફેસ્ટ શોનું તથા કોમ્પિટિશન અને વિવિધ 4 કેટેગરીનું આયોજન કર્યું છે. કેટેગરીમાં પ્રથમ ડોગ ફેસ્ટ બેસ્ટી તથા બીજી ડોગ ફેસ્ટ કોન્ટેસ્ટ તેમજ ત્રીજી ડોગ ફેસ્ટ વંડર અને ત્રીજી અને ચોથી કેટેગરીમાં ડોગ ગ્રુમિંગ ઓફ અમદાવાદનું આયોજન કર્યું છે. અમદાવાદમાં પેટ ડોગ માટેનું આ પ્રથમ વખત આયોજન થી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. વિક્રમ સંવત અનુસાર કાર્તિક માસની સુદ એકાદશી થી સુદ પૂર્ણિમા 5 દિવસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો 31મી એટલે કે આવતીકાલથી 4 તારીખ સુધી ચાલનાર છે. હિરણ નદીના કાંઠે નેશનલ હાઈવે બાયપાસ ચોકડી પાસે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન સફારી હોટલ પાસે આવેલા શ્રી સોમનાથ ટ્રસ્ટ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પ્રતિ વર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જન સમુદાયને નવું આકર્ષણ મળી રહે તેવા પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવે છે. કાઠિયાવાડી કલા રસિકો તથા દેશ વિદેશી કલાકારો પણ અહીંયા પોતાના સંસ્કૃતિની રમઝટ જમાવે છે. મેળાના પ્રથમ દિવસે જોગાનું જોગ શ્રી સોમનાથ મંદિરના પ્રણેતા એવા ભારતના લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હોય સોમનાથ મંદિર ખાતે સરદાર વલ્લભભાઈને પુષ્પાંજલિ, સરદાર વંદના અને મહાપૂજા, દીપમાળા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંજે વિધિવત મેળાનો પ્રારંભ કરવામાં આવનાર છે, જેમાં ફોટો આર્ટ ગેલેરીનું પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ભજનના તેમજ
સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને આકર્ષણ મળી રહે તે હેતુથી વિવિધ રાઇડ્સ તેમજ લોક જીવંત રાખવા માટે પાગ પાઘડી અને સાફાનું પ્રદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન તેમજ પ્રવાસની સંસ્કૃતિનું પ્રદર્શન પણ અહીંયા કરવામાં આવનાર છે. મુખ્ય આકર્ષણમાં આ વર્ષે નટ બજાણિયા તરણેતરના મેળામાં યોજાતા છત્રીવાળાઓ અને સ્થાનિક કલાકારોનો પરફોર્મન્સ સ્ટેજ પર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 35 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળું શિવલિંગ અને ગોપાલ અને ગાય માતાનું મહત્વ દર્શાવવામાં દર્શાવતી પ્રતિકૃતિ પણ રજૂ કરનાર છે. સ્વાદ રસિકો માટે સાબરમતી જેલના ભજીયા અને ખાણીપીણીની વેરાયટીઓના લોકોના સ્વાદો માટે માણી શકાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, નગર સેવા સદન અને સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર મેળાનું આયોજન કરાયું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.